એક કહેવત છે કે ભેંસ આગળ ભાગવત ન કરાય, પરંતુ અંકલેશ્વરમાં કોંગ્રેસના નેતાઓ ભેંસ આગળ ભાગવત કરીને વિવાદમાં ફસાઈ ગયા છે. અંકલેશ્વરમાં ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા મુદ્દે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું, જેમાં શરીફ કાનુગા સહિતના કોંગ્રેસના આગેવાનોએ ભેંસ આગળ ભાગવત કરી. નગરપાલિકા કચેરી બહાર કોંગ્રેસના કાર્યકરો ભેંસ લઈને પહોંચ્યા, જ્યાં તેમણે ભેંસ આગળ ભાગવત કરીને વિરોધ દર્શાવ્યો. જોકે આ વિરોધ પ્રદર્શનને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપે કોંગ્રેસના નેતાઓ પર હિન્દુઓની લાગણી દુભાવવાનો આક્ષેપ કર્યો છે. ડોર ટુ ડોર ટેમ્પો સર્વિસ રેગ્યુલર આવતી નથી, એ માટે આ વહીવટી તંત્ર ચોક્કસ જવાબદાર છે. પોતાની જે ભૂલો છે એ સ્વીકારવાને બદલે તેઓ આ પ્રકારના એ શબ્દો ઉચ્ચારી રહ્યા છે, અને આ વિરોધ પ્રદર્શન જાજુ ના થાય અને એ માટે એને રોકવા માટેના પ્રયાસો જે કરવામાં આવ્યા છે એવું નથી. ભેંસની સામે અમારે ગીતાના જે પાઠ વાંચ્યા છે તેનો ઉચ્ચાર પણ તે લોકોએ વ્યવસ્થિત નથી કર્યો. આજે અમે હિન્દુ હોવા છતાં અમે જો વ્યવસ્થિત ઉચ્ચાર ના કરી શકતા હોય તો તેઓએ કેવી રીતે ઉચ્ચાર કર્યા હશે? ને આમાં અમારી દરેક હિન્દુઓની ધાર્મિક લાગણીનો એ લોકોએ દુઃખ પહોંચાડ્યું છે. અને સાથે હું તો એ પણ કહીશ કે અમારો ગીતા ભગવદ્ ગીતા જે છે અમારી, તે એમના કુરાનના બરાબર જ છે. અગર જો એ કુરાનનો વિરોધ ના કરી શકતા હોય તો અમારે ભગવદ્ ગીતાના દોહાનું પણ અપમાન કરવાની એમને કોઈ જરૂરિયાત નથી. ને આ ફક્ત એમને સસ્તી પ્રસિદ્ધિ માટે કરેલું છે. ત્યારે આ સમગ્ર મામલે વિવાદ સર્જાતા જિલ્લા કોંગ્રેસ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ સમગ્ર મામલે તપાસ કરીને પગલાં લેવાની ખાતરી આપી છે. મને હાલમાં એ જાણવા પણ મળેલું છે, આવનાર સમયની અંદર અમે યોગ્યની તપાસ કરીશું. તપાસના અંતે જે પણ એમાં દોષી થશે, જે પણ કાર્યવાહી કરવાની થશે, એ 100% અમે કરીશું.